જય વસાળાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઈબ પ્રેસ કરી બે લાઇકોન પ્રેસ કરો નમસ્કાર મિત્રો પ્લેનેટ જેવીમાં ઓશોનો જન્મદિવસ અગિયાર ડિસેમ્બરે રાત્રે હું આ રેકોર્ડ કરી રહ્યો છું ઓશો તો એવી ચેતના છે નેવર બોર્ન નેવર ડાઇડ એટલે એવું નથી કે એક દિવસ એક ક્ષણના મોહતા જોઈએ એટલે જોવાશે તો વર્ષોના વર્ષો સુધી કદાચ પણ આ વાત હું મિત્રો એટલે કરી રહ્યો છું તમારા બધા સાથે કે મારે એક સ્પેસિફિક વાત કરવી છે આ વખતે ઓશો મને બહુ જ ગમે દસમા ધોરણના વેકેશનની અંદર મારા પપ્પાએ એનો પરિચય કરાવ્યો એમના પુસ્તકો હાથમાં આપીને અને પછી એમાં હજી ડૂબતો રહ્યો છું વહેતો રહ્યો છું છસો સાતસો જેટલા એમના અમુક તો ક્યાંય મળતા નથી એવા રેર પુસ્તકો કલેક્ટ કરીને મારા ઘરના કલેક્શનની અંદર રાખ્યા છે અને બહુ જ એક ચેતનાની અનોખી ધારા સ્વાભાવિકપણે જે ખુલ્લા દિલે જીવે જે મસ્ત મૌલા બનીને જીવે એની સાથે વિવાદો તો થતા જ રહે આજકાલનાની યુગોથી માનવજાતની દરેક સંસ્કૃતિમાં દરેક દેશમાં થતા રહ્યા છે પણ મારે કોન્ટ્રોવર્સીની વાત નથી કરવી જીવનની ફિલોસોફીની એમના બધા વિચારોની એ પણ વાત નથી કરવી મારે તો વાત એ કરવી છે દોસ્તો કે હું ઓથર લેખક હોવા ઉપરાંત એક સ્પીકર પણ છું અને અમે બધા લેખકો સ્પીકરોએ ઓશો પાસેથી કેટલું મેળવું નહીં એનો આજે વંદન કરીને એક ઋણ સ્વીકાર કરવો છે કોઈ કહેતું નથી કબૂલ નથી કરતું એક કાંતિ ભટ્ટે એવું કબૂલ કરેલું લખવામાં કે ભાઈ લેખકોએ ઘણું બધું ઓશો પાસેથી લીધું છે આખે આખા પુસ્તકો ઘણી વખત તો ઓશોના આધારે જ લખી નાખ્યા છે અને એક મોરારી બાપુને મારે દાદ દેવી પડે જેટલા ધર્મગુરુઓ ભારતની અંદર છે એમાં પ્રિય બાપુએ ખુલીને ઓશોના વખાણ કર્યા ઓશોને પોતાની વ્યાસપીઠ ઉપરથી ઘણી વાર યાદ કરે અમુક વાતમાં અસંમત હોય તો એ પણ ખુલીને પ્રગટ કરે એ તો ઓશોની એક એવી કક્ષા અને બાપુની એવી કક્ષા પણ એ ખુલ્લા મનથી કહે કે આમની પાસે ઘણું લીધું ઘણું મેળવું ઘણું ઘણી વાત મૂકી અને આ વાત મારે મૂકવી છે એઝ અ સ્પીકર વક્તૃત્વ કળા ઘણા લોકોને સાધ્ય કરવી છે અત્યારે ને યુટ્યુબ ઉપર તો બધા લોકો સ્પીકર થવા માટે જ આવે છે તો મિત્રો આ વાત યાદ રાખવા જેવી છે સમજવા જેવી છે કે ઓશો માસ્ટર સ્પીકર કેવી રીતે પહેલી વાત તો એ કે ઓશો એ વ્યાખ્યાનોની શરૂઆત કરીને ઓશો એટલે રજનીશ ઓશો ભાવથી કહેવામાં આવતું નામ છે અત્યારે ઉપનામ છે મિત્રો રજનીશ ચંદ્રમોહન આપણે રદિશ પણ કહી શકીએ હું કઈ એમનો કોઈ શિષ્ય કોઈ સંન્યાસ ધારણ કરેલો હોય કોઈ માળા પહેરેલી હોય એવું નથી મારી આ એક જ માળા છે વર્ષોથી જે પહેરેલી હોય આ તમે જોઈ શકશો આ મારો રુદ્રાક્ષ અને આ મારો ઓમકાર એ પ્રિય બાપુએ પહેરાવેલો છે ઓમકાર ગોવિંદ કાકાએ આપેલો છે અને આ રુદ્રાક્ષ મારા મિત્રએ એમના મમ્મીએ આપેલો છે હરદ્વારના ગાયત્રી સંસ્થાનમાંથી વર્ષોથી આ પહેરું છું પણ એ મારી વ્યક્તિગત વાત થઈ જે માળા કંઠી પહેરે છે એની વાત નથી કરતા આપણે પણ જે નથી પહેરતા દેખાવ કરે છે પહેલા ઓશોની પહેલા રદિશની પહેલા ભારતમાં પ્રવચનો થતા એ મુદ્દા આધારિત થતા સ્કોલર લોકોના પ્રવચનો થતા પણ પ્રવચનોની અંદર કવિતાઓ લઈ આવવી હળવા ટૂચકાઓ લઈ આવવા અને કેવું વાસ્ટ કલેક્શન ઇન્સિડન્ટ ઘટનાઓની પ્રસંગોની વાત કરવી એ અમે બધા જ લોકો ઓશોના આભારી છીએ પછી એ ચંદ્રકાંત બક્ષી હોય ગુણવંત શાહ હોય સુરેશ દલાલ હોય મારા પૂર્વસુરીઓ જે કહી શકાય એવા મોટા મોટા હોય વર્તમાન અમારી સાથે જેટલા બધા જોડાયેલા છે મારા સમવયસ્ક અને મારી સાથે જોડાયેલા બધા કેવા સ્પીકર્સ હોય ભારતભરના મોટિવેશનલ સ્પીકર્સ હોય ધાર્મિક ગુરુઓ હોય અલગ અલગ સપાટીએ વાત કરતા હોય આશારામ બાપુ અને શ્રી શ્રી રવિશંકરને તમે એક ત્રાજવે તો લઈ ન શકો પણ બધાની શૈલીમાં કથનમાં વાતમાં વાત કહેવાની જે અદા છે જે લઢણ છે જે વોઇસના ટોનના અવરો છે એમાં તમે જોઈ શકો અત્યારે સૌથી વધારે યુવાનો જેમને પસંદ કરે છે સદગુરુ જગ્ગી વાસુદેવ એ પણ તમે જોઈ શકો હું તો મારી વાત કદાચ કોકને કડવી લાગશે કોકને નહીં ગમે પણ હું તો કહું જ છું કે મોટા ભાગના લોકો એમાં તો બધા કેટલા કોઈ સરશ્રી છે કોઈ ગુરુજી છે કોઈ આ દાસ છે કોઈ પેલા દાસ છે હવે બધાની નામો નામાવલીમાં આપણે નથી પડવું પણ એ જેટલા છે એ બધા જ ઓશો નામના એક માસ્ટર પેપરની નીચે સાત સાત કાર્બન રાખીને પછી જે કોપીઓ નીકળે એવી કોપીઓ છે અને આ કહેવામાં મને કોઈ સંકોચ નથી થતો હું તો ઘણી વાર કહત છું મેં જેએસકે કે પુસ્તક લખ્યું એમાં લખ્યું જ છે કે કૃષ્ણ મારી દ્રષ્ટિએ મેં વાંચ્યું ન હોત તો આ જેએસકે કે પુસ્તકનો પ્રાદુર્ભાવ જ મારામાં ન થયો હોત મેં વારંવાર ઋણ સ્વીકાર કર્યો છે અનેક વાર એમની કથાઓ કે એમની કોઈ વાત એમની ફિલોસોફી ટાંકી અને હું બહુ નિખાલસતાથી કહું છું કે મને ભારતીય તત્વદર્શનનો અર્થ ક્યાંક શીખવા મળ્યો હોય ભલે હું એમને ક્યારેય મળ્યો નથી મેં ક્યારેય સદે એમને જોયા નથી પણ એ એકલવ્ય ભાવે ઓશોના વાંચનમાંથી મળ્યો છે ઓશોના શ્રવણમાંથી મળ્યો છે વાંચન શબ્દ આપણે બોલીએ ઓશોના પુસ્તકોનું કલેક્શન હું પણ બોલ્યો પણ કેટલા લોકોને ખબર હશે કે ઓશો માત્ર બોલ્યા જ છે કાગળ પેન લઈને પુસ્તકો લખ્યા નથી બોલતા ગયા બોલતા ગયા બોલતા ગયા અને પુસ્તકો રચાતા ગયા એટલે એમના શિષ્યો એવા સરસ અને સજ્જ સરસ ભાષામાં હિન્દીમાં અને અંગ્રેજીમાં બધું જ એ જમાનામાં જ્યારે આ બધી સુવિધાઓ નહોતી આવી રેકોર્ડિંગની વિડીયો રેકોર્ડિંગ કે ઓડિયો રેકોર્ડિંગની એ જમાનામાં પણ એટલી સરસ રીતે ટ્રાન્સક્રિપ્શન બધું કર્યું અને ઓશો પણ એટલા ચોકસાઈવાળા કે એ દરેક વસ્તુઓ એક એમના સાથે જોડાયેલા વ્યક્તિએ કહેલું મને કે જ્યારે પહેલું પુસ્તક છપાઈને આવ્યું એમને યોગ્ય ન લાગ્યું એક મેગેઝીન એક પુસ્તક કેલેન્ડર એવું બધું તો એમણે બધું સળગાવી દેવાનું કહ્યું કે આ ક્વોલિટીનું કામ મારે ન ચાલે આ હું નહીં મૂકું લોકોની સામે એસ્થેટિક સેન્સ એમની અદભુત એમના ફોટોગ્રાફ્સ તમે જુઓ તો પણ તમને ખ્યાલ આવે એમની સિગ્નેચર જુઓ તો પણ ખ્યાલ આવે એમના પુસ્તકોને જે રીતે લેઆઉટ બને એમના ડાયરીના જે લેઆઉટ બને એ જોઈને પણ તમને ખ્યાલ આવે તો મિત્રો ઓશો સ્પીકર હતા જેન્યુઇન સ્પીકર ટ્રુથ સ્પીકર હતા અને સ્પીકર હતા તો એ જે વાત છે વક્તૃત્વ કળાની એમણે એક આખો લય ઊભો કરેલો અવાજનો ધ્વનિનો આરોહ અવરોહનો સંમોહક કહેવાય એવો લઈ હું જે બોલું છું એ વાતમાં એવો લઈ નથી હું એમની મિમિકરી ક્યારેય નથી કરતો ક્યારેય કોપી નથી કરી કોઈ નહીં પણ જે ઝીલ્યું છે જે મળ્યું છે જે શીખ્યો છું એનો તો મારે ઋણ સ્વીકાર કરવો જોઈએ સ્પીકર મેં મારી પૃથ્વીના પટ ઉપર જેટલી મારી આટલી વર્ષોની યાત્રા થઈને કંઈક લોકોને કંઈક રીતે સાંભળ્યા અને વિડીયોમાં પણ સાંભળ્યા હયાત હોય એવા લોકોને પણ સાંભળ્યા એક્ટરોને પણ સાંભળ્યા અમિતાભ બચ્ચનને બધા આપણે પડદા ઉપરની વક્તૃત્વ કળા પ્રભાવિત કરી દે પણ અમિતાભને પણ ઓશો ગમે પણ ઓશો રજનીશ જેવો સ્પીકર પૃથ્વીના પટ ઉપર આ ધરતી ઉપર માનવજાતે હજી પેદા નથી કર્યો આવું શુદ્ધ બુદ્ધિમાં ઓશો હોવાસમાં લાગણીથી અને પૂરા ઇમોશનલની પણ એનાલિસિસ સાથે કહું છું એટલી સરસ રીતે વાતની રજૂઆત કરે ને એક વાતમાં બીજા વાતનો દોરો એવો સરસ રીતે પરોવી જાય ને કાંઈ એવી કોઈ મોટી નોટ્સ એમની પાસે હોય નહીં ટેલિક્રોમ્ટર હોય નહીં નેતાઓ તો બધું એવું રાખીને બોલે એની પાસે કામ કરનારા અને રિસર્ચ કરનારા એવા લોકો હોય આ તો સ્વયં સ્વયંસ્ફૂર્ત અને ઉપનિષદ આપો તો એના ઉપર કોઈ પશ્ચિમના કોઈ વિચારકની વાત કરો તો એના ઉપર કોઈ જે વાત કરો અલગ અલગ લોકો ઉપર અલગ અલગ રીતે બોલતા જ જાય બોલતા જ જાય ને તમને એમ થાય કે આ ધારા ક્યારેય ખૂટે જ નહીં આમાં આપણે સ્નાન કરીને તરબોળ જ થતા જઈએ તો વક્તૃત્વ કળા જેમણે શીખવી હોય દોસ્તો એમને જોઈએ ને સાંભળવા જોઈએ વાંચવા તો જોઈએ જ તમે એકવાર સાંભળો ને પછી વાંચો ને એટલે આપોઆપ એમનું પુસ્તક વાંચો વાંચવાની કેવું વધારે સાંભળવા કરતા કારણ કે એમાં પસાર થઈ પણ તમને એમનો અવાજ કાનમાં ગુંજવા લાગે એ ઠેરાવ એ લય એ સુર જાણે એક પ્રકારનું સંગીત આપણા કાનની અંદર રહેલાતું હોય એવું લાગે અને રમૂજ સાથે વાત કરે એ એમનું સ્મિત રીતસર દેખાય ધ્વનિની અંદર એ હાસ્ય દેખાય એ એ રણકાર દેખાય એ ઝંકાર દેખાય એ પ્રકૃતિનો પ્રેમ એમની એમનો સ્નેહ ટપકતો હોય વરસાદની ધારાઓની જેમ ભીંજવતો હોય એવું આપણને લાગ તો એ વક્તૃત્વ કળા ઓશોને કેવી રીતે સાધ્ય થઈ એમણે એક જગ્યાએ એવી વાત મૂકેલી કે નાના હતા ત્યારથી એમને એવું હતું કે ભાઈ બોલવું છે અને એ અનકન્વેન્શનલ રીતે મારી જેમ મારી જેમ તો હું ન કહેવાય ખરેખર પણ હું એવું લાડમાં મજાકમાં કહેતો હોઉં કે ભાઈ આ મારી જેમ ઓશો પણ છે એવો ઘરે ભણેલા માર્ક પ્લેન પણ છે ઘરે ભણેલા તો એમ ઘરે ભણેલા એમના નાની પાસે અને પછી શાળાએ ગયા અને પછી એમણે વક્તૃત્વ કળામાં બારીકીઓ શીખવા માટે એવું કરેલું કે પોતાની જાતને ચેલેન્જ આપે ચિક્કાર વાંચન કર્યું એમની લાઇબ્રેરી અદભુત બુક સાહેબ લૌડ નામનું આખું એક પુસ્તક છે ક્યારેક જોવા જેવું વાંચવા જેવું અને પુસ્તકોનું સિલેક્શન કરે એ મારા મિત્રોએ જોયું છે કેવી રીતે કરે ફટાફટ 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 પસંદ કરતા જાય અને અન્ડરલાઇન કરતા જાય પાના ફેરવીને ફોટોગ્રાફિક મેમરી પણ એમણે ચેલેન્જ પોતાની જાતને આપી કે એવા બાબતો ઉપર બોલવાનું કે જે બાબતો ઉપર કોઈ ન બોલતું હોય આ શીખવાનું છે આપણે વિદ્યાર્થી તરીકે જો વક્તૃત્વ કળા કેળવવી હોય તો કપડાં સુકવવાની ક્લિપ ઉપર એમના કહેવા મુજબ એ બોલતા અને એ ત્યાંથી શરૂ કરે હવે ક્લિપ જેવા સબ્જેક્ટ ઉપર માણસ શું બોલી શકે સાયકલના આરા સાયકલના ટાયરના આરા એના ઉપર માણસ શું બોલી શકે એના ઉપર બોલવાનું શરૂ કરે પોતાની જાતને ચેલેન્જ આપે એમાં પછી ક્રોસ રેફરન્સ શરૂ થાય એમાં કંઈક શ્લોક આવે કોઈ ઉપનિષદનો કે એમાંથી કંઈક કોઈક સરસ મજાની ઉર્દુની ગઝલ આવે એમાંથી કોઈ સરસ મજાનું અંગ્રેજીનું કોટ આવે એમાંથી કોઈ ધબુજીનો કે ચંદુલાલ મારવાડીનો કે મુલ્લા નસુદ્દીનનો ટૂંચકો આવે એમાંથી કોઈ સરસ મજાનો કોઈ વૈજ્ઞાનિકનો કે એવો કોઈ પ્રસંગ આવે એમાંથી કોઈ કળાની વાત આવે એ બ્લેન્ડિંગ ઓફ રેફરન્સીસની આર્ટ જે એમણે ક્રિએટ કરી એમાંથી આવી ચેલેન્જ લઈને અનકન્વેન્સનલ ટોપિક ઉપર બોલવાની પછી તો એ અદભુત થઈ ગઈ અને મને વ્યક્તિગત રીતે ખૂબ પસંદ જો એમની કંઈ એક વાત હોય સ્પીકર તરીકે દુનિયામાં જેટલા સ્પીકરો થયા ગમે એવા મોટા ગુરુઓ થયા ધર્મગુરુઓ થયા મહાપંડિતો થયા આ બધાએ મોટી ઉંમરે પણ પ્રવાસ કરી કરીને પ્રવચનો કરવા માટે જવું પડે અલગ અલગ જગ્યાએ જબલપુર યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના અધ્યાપક હતા અને આચાર્ય રજનીશ તરીકે ભગવાન નહોતા બન્યા ત્યારે એ ફરતા અલગ અલગ જગ્યાએ મારા પિતાશ્રી પણ એમને મળેલા જૂનાગઢ આવેલા ત્યારે તો એ બધી જગ્યાએ ફરતા અને એક ખાસ આગ્રહ રાખતા કે મારો પ્રવચન જે હોય ને એ પ્રવચનની અંદર ખુરશી એક જ રાખવાની મંચ ઉપર કોઈ બીજું નહીં સંચાલક મારા પપ્પાએ જ પૂછેલું જૂનાગઢમાં કે સંચાલનની જરૂર ન પડે એટલે એટલે હસતા હસતા ઓશો એમ કહેલું કે સંચાલનની શું જરૂર મારે બોલવાનું છે હું ઘડિયાળ સામે રાખીને બોલીશ મારું વક્તવ્ય જે મિનિટ કહીશ એમાં પૂરું થશે પંચાવન મિનિટ કહીશ તો પંચાવન મિનિટમાં જ પૂરું થશે તો પંચાવન મિનિટમાં જ વક્તવ્ય પૂરું થશે એવું કહ્યું એટલે મારા પપ્પાને નવાય લાગી એક બાઉદ્દીન કોલેજની અંદર જીએસ જેમ પ્રવૃત્તિ કરતા હોય એમ સાહિત્યની પ્રવૃત્તિ કરતા તો એમણે એમ કહ્યું કે તો સામે ઘડિયાળ રાખીએ તો કે ના નથી જરૂર ખરેખર એમણે નિયત સમયમાં જ જાણે પૂરું થયું હોય સંકેલો કર્યો એમની પ્રવચન પૂરું કરી દીધું પણ પપ્પાએ એમને પૂછ્યું કે ભાઈ તમને એવી જરૂર ખરી કે કોઈ જરા સાથે જોડાય અને કોઈ વાત કરે તમારો પરિચય આપે ઓડિયન્સને પહેલી વાર આવો છો એમણે હસતા હસતા કીધું કે અગર મેરા પરિચય નહીં હે તો લોક સુનને કે કેટલે પપ્પાને નવાઈ લાગી એટલે એમણે એમ કહ્યું કે ભાઈ કેટલાક લોકો તો એવા હોય ને અમને બધાને તો થોડો ઘણો ખ્યાલ છે આપણા વિશે પણ બીજા એવા ઘણા હશે કે જે કુતૂહલથી આવ્યા હોય એમને પરિચય ન હોય એટલે એ જ મુસ્કુરાહટ સાથે એમણે કહ્યું કે અગર ઉનકો પરિચય નહીં હોગા તો જો મુજબ સુનેંગે તો બાદ મેરા પરિચય હો જાયગા कोई विशेष परिचय की आवश्यकता नहीं है और एक ही आपको कुर्सी रखनी है उसके ऊपर एक सफेद वस्त्र अगर हो सके तो रख देना और माइक्रोफोन रख देना बस उसके अलावा कुछ भी नहीं चाहिए स्टेज पे आपने त्या तो है ओसरी घनी वक्त ओरला करता मोटी थी जाए प्रस्तावना पुस्तक करता लाबी थी जाए प्रवचनों तो का कार्यक्रमों में मूल बात मूल मुद्दा क्या बोलना सीधे सीधे आतु नहीं ઘણી વખત સંચાલકો પોતાની કળાનું પ્રદર્શન કરવા જાય ઘણી વખત બીજા વક્તાઓ કેટલું બધું બોલે અને અમે જેમને સાંભળવા આવ્યા છે અમે જેમને સાંભળવા આવ્યા છે એ તો મુખ્ય શ્રોતા થઈ જાય મુખ્ય વક્તા બનવાને બદલે ત્યારે ઓશોએ આ વાત કહેલી તમે વિચાર કરો કેવી અદ્ભુત વાત કેટલી સરસ વાત અને એ એમણે કરીને બતાવ્યું આમ તમે જુઓ તો એમના જીવનમાં એટલી સરસ રીતે કરીને બતાવ્યું કે એમનું પ્રવચન સાંભળવા માટે લોકો ઉમટી પડે અને શરૂઆતમાં તો બધા બહુ આકર્ષિત થઈને આવતા ભારતીય સંસ્કૃતિની વાતો સાંભળવા પછી એમણે મંડનની સાથે ખંડનની પણ શરૂઆત કરી આકડું બોલે સ્પષ્ટ બોલે રોકડું બોલે કોઈની શરમ સાડી બારી વાની બોલે અને આજે તો કેટલા બધા હોબાળા બોયકોટ બોયકોટના હિસ્ટેક ચાલુ થઈ જાય એવું તો કેટલું ખુલીને બોલ્યા છે ખુલ્લા દિલે બોલ્યા છે અને કોઈ જાતની શરમ સંકોચ વિના દરેક બાબતો દરેક ઈશ્વરોના ચરિત્ર ઉપર બોલ્યા છે પણ મહાવીરને કોઈ પણ જૈન સાધુ કરતા વધારે જો મેં પામ્યા હોય તો ઓશો પાસેથી પામ્યા છે કૃષ્ણને કોઈ પણ વૈષ્ણવ આચાર્ય પાસેથી પામ્યા હોય એના કરતાં વધારે મેં ઓશો પાસેથી પામ્યા છે ભારતીય સંસ્કૃતિનો વારસો કોઈ પણ મોટા શંકરાચાર્યના નામ લેનારા સંસ્કૃતના પંડિતો પાસેથી પામ્યો હોય એના કરતાં ઓશો પાસેથી પામ્યો છે પ્રેમની કોઈ પણ વાત ને કોઈ પણ લવગુરુ કરતા સૌથી વધારે ઓશો પાસેથી ઝીલી અને શીખી છે નારી ક્રાંતિની વાત હોય કે શૃંગાર રસની વાત હોય બધાની ચાવીઓ ખોલી હોય તો એ ઓશો એ અને એ સંતની પણ વસંતની ભૂમિકા એ બોલે એટલે મજા આવે અને કનેક્ટ થઈ શકે આજની તારીખે કનેક્ટ થઈ શકે મારો તો જાત અનુભવ છે હું નેધરલેન્ડ્સની એક હોટલની અંદર ઉતરેલો પહેલી વખત એમસ્ટરડેમ ગયો ત્યારે હોટલના રૂમની અંદર એક સેપરેટ ચેનલ જેમાં ઓશોના પ્રવચનો આવે અને ડચ ભાષામાં ડબ થઈને આવે એટલે ઓશો દેખાય પણ પાછળ બધું ડચમાં ચાલતું હોય નીચે સબ ટાઇટલ પણ હોય વર્ષો પહેલા બે હજાર છ ની સાલમાં હું જયારે જર્મની ગયેલો રોટરી ક્લબના એક્શન પ્રોગ્રામની અંદર અને બર્લિનમાં હું ફરતો હતો રાતના ત્યારે બર્લિન જર્મનીના પાટનગરનું શહેર કહેવાય એવું અને એ બર્લિનની અંદર એક બારમાં બોટો ફૂલ સાઇઝનો ઓશોનો મેં ફોટો જોયો ભાઈ મારી કોલમમાં એ વાત લખીને ત્યારે ફોટો પણ મૂકેલો તો એ ફૂલ સાઇઝનો ઓશો ત્યાં બર્લિનમાં પણ જર્મનીમાં કહું છું કે આપણે ભલે ઘણા બધા વખાણ કરીએ શાબાશી આપીએ વાવા કરીએ ગમે એવા નેતાઓ હોય ગમે એવા ગુરુઓ હોય ભારતની બહાર બે જ બ્રાન્ડ ભારતની ઇન્ટરનેશનલ લેવલે ઇન્ટરનેશનલ ઓડિયન્સમાં ચાલે છે એક મોહનદાસ કરમચંદ ગાંધી અને બીજા ઓશો રજનીશ અને બે વિચારધારામાં એકબીજાની સામસામે ઓશો પાછા ટેકાકાર પણ ખરાબ ગાંધીજીના પણ અમારા ધીરુભાઈ હવે તો આ દુનિયામાં નથી ધીરુમામાં જે અહીં પણ એમના કાર્યક્રમો ગોઠવી ચૂક્યા છે રાજકોટની અંદર એ હસ્તા હસ્તા કહેતા કે ઓશોએ એકવાર એમને કહેલું કે ગાંધીજી વિશે બહુ ટીકા કરે પણ પછી એમણે આભાર માન્યો કે મેં ગાંધી કા ધન્યવાદ પ્રદર્શિત કરતા હું તેમને બાજુમાં પૂછ્યું કે ભાઈ કેમ તમે આભાર પ્રદર્શિત કરો છો તો ઓશોએ હસ્તા એમ કહ્યું કે અગર ગાંધી નહીં હોતે તો એટલી સારી સ્ત્રીયા મુજબ સુનને કે નહીં હતી ગાંધીએ તો એ ચમત્કાર કર્યો કે સ્ત્રી પુરુષ સમાનતાની વાત કરી સ્ત્રીઓને મુક્તિ અપાવી વિધવા વિવાહની બધી જે એ જમાનામાં ક્રાંતિ નહોતી થતી અને કાશીની અંદર વોટર ફિલ્મ આખી બનેલી છે એ પોઈન્ટ ઉપર તો તો બધા મોકલી દેવામાં આવતા મુંડન કરીને યુવાન સ્ત્રીઓને પણ વિધવા થયા પછી એ બધી વાત ગાંધીએ દૂર કરી અને સ્ત્રીઓ જાહેર સભામાં પુરુષોની સાથે ખપે ખપ્પા બિલાવી મિલાવીને બેસે અને ભણે એ ગાંધી લઈ આવે એટલે એ કક્ષા હતી બંને મહાનુભાવો સામસામી પટાબાજી પટ્ટાબાજી કરે તલવારબાજી કરે તો એ બંને એને લાયક હતા ગાંધીજી તો તલવારબાજી કરે ને અને ઓ તો વિચારોના તર્કની તલવાર ચલાવે પણ વન્ડરફુલ સ્પીકર રિટોલ્ટ ઇન્સ્ટન્ટ એકવાર કોઈ આવીને એમને એમ કહેલું કે તમારા કોમ્બિનની અંદર તમારા આશ્રમની અંદર તો છોકરા છોકરીઓ બધા નાચે છે પ્રેમ કરે છે ચુંબન કરે છે ને આવું બધું બધું ભોગવિલાસ ચાલે છે એટલે એણે એમ કહ્યું કે આ તો ભલે કરતા ને મારે શું એમની મરજી એમની લાઈફ હું તો બગીચો ખીલવીને બેઠો છું તો માલી છું એટલે કોઈ કે કીધું કે પણ કોમિન તમારું આશ્રમ તમારું નામ તમારું બધા તમારા શિષ્યો એટલે ઓશો એ હસીન તરત કહ્યું કે તો તારે શું આ સ્ટાઇલ આ ઇન્સ્ટન્ટ આ ચમકારો આ સ્પાર્ક આ જીનિયસનેસ આ આ એક બાજુથી ગુલાબ પણ હોય ને એક બાજુથી તેજાબ પણ હોય એવા વક્તવ્યને તમે લા જવાબ કહી શકો એ ઓશો પણ મને જે વાત સૌથી વધારે ગમે છે એમની અને એમની એ કળાની એમની એ સ્પેશિયાલિટીની એ એ ગમે છે કે ઓશો રજ્ઞિશ એક એવું વ્યક્તિત્વ કે જે કોઈ ગુરુ ન કરી શક્યા કોઈ ધર્મગુરુઓ ઇન્ટરનેશનલ લેવલે નથી કરી શક્યા એમણે કરી બતાવ્યું કે હું પ્રવાસ કર્યો બધે ગયા દુનિયા ફર્યા પણ પછી એક જગ્યાએ સ્થિર થયા કે પુના તો પુના આમ તો ગુજરાત આવવાના હતા એમનું એ કચ્છની અંદર પણ વાત થઈ ચૂકી હતી અને મહેસાણા પાસે પણ આજે એક સરસ છે માધવપુર ઘેડમાં પણ સરસ ચાલી રહ્યું છે પણ એ વખતે એમણે એમ નક્કી કર્યું અને આ મને વાત કરેલી કે ભાઈ પુનાની અંદર કેવી રીતે જમીનને બધી નટુભાઈ મહેતા આવે તો એ પણ આ દુનિયામાં નથી સુરેન્દ્રનગરના એમણે બધી દર્શન ડાયરીઝને એમની કેવી રીતે આખું ઇનર સર્કલ બનાવ્યું કેવી રીતે પોતાની વિદેશના શિષ્યો પણ આવે એ બધી કથાઓ કહેલી પણ પોતે એક જગ્યાએ બેસે સ્પીકર આટલા વન્ડરફુલ સ્પીકર આટલા પુસ્તકો આટલા પ્રવચનો હજી ઓડિયોમાં બધા ડાઉનલોડ કરે છે ને સાંભળે છે સાંભળવા દુનિયા દુનિયા ત્યાં આવે પોતે આ લેવલે કોઈ નથી પહોંચ્યું ભલ ભલા મોટિવેશનલ સ્પીકરો નથી પહોંચ્યા કરોડોને લાખો રૂપિયા લેતા હશે કદાચ હેલિકોપ્ટરની અંદર એન્ટ્રી કરતા હશે ને ટીમનો પ્રોફેશનલ સ્ટાફ રાખતા હશે હું તો આવું કશું જ નથી કરતો મારી લાઈફમાં આપણે જ બધા હું જ ખુદ એકમાત્ર પણ કેટલાય મેં એવા જોયા છે લખવા માટે જુદી ટીમ રાખે બોલવા માટે જુદી ટીમ રાખે એને અલગ અલગ લોકો બધું તૈયાર કરીને આપે એ મુજબ કરે પાછળ આગળ બધા ચડતા હોય તામજામવાળી એન્ટ્રી કરે સુપર સ્ટાઇલ મારે બધી લોકોને ઇમ્પ્રેસ કરી દે જાદુગરના શો જેવો ખેલ કરે ઓ શો કશું જ નહીં પેલી વાત એક ખુરશી એક હું એક માઇક્રોફોન અને મારો કન્ટેન્ટ મારી વાત મારો મિજાજ મારો લય મારી મસ્તી મારી મારી મહેફિલ અને એ તમારે સાંભળવા જવાનું એ જ્યાં બેઠા હોય ત્યાં એક તબક્કો એવો એમણે પૂરો કરી દીધો એમની ઠાઠથી એમના વટથી તો હસતા મુજમાં કટાક્ષમાં કહેતા લોકોએ ઘણા લોકો એનું ખ્યાલ સિરિયસલી લઈ લીધું કે હું અબીરોનો ભગવાન છું ગરીબોનો નથી રોડ સોસને હીરા અને ને ઠાઠ પણ એમને એવું હતું કે વાતાવરણ તો અફલાતું ન હોવું જોઈએ ક્વોલિટી તો બેસ્ટ હોવી જોઈએ અને સેન્સ વાળી હોવી જોઈએ ખાલી એથિક્સની વાતો કરવી એમ નહીં લેક્ચર સાંભળવા ને હોલ પણ એવો હોય કે જેમાં એસ્થેટિક્સ હોય જેમાં એક પ્રકારની સુગંધ હોય એક પ્રકારનો ટહકો હોય પ્રકૃતિનો તો એ વાતાવરણનું એ નિર્માણ કરી શક્યા અને આજીવન છેલ્લો શ્વાસ લીધો ત્યાં સુધી પોતે એક જગ્યાએ બેઠા હોય ને ત્યાં દુનિયા સાંભળવા આવે જગત સાંભળવા આવે આ લેવલની ક્રાંતિ જગતનો કોઈ વિચારક બીજો કરી નથી શક્યો અને આપણને ગર્વ હોવું જોઈએ કે એ ચેતના ભારતની અંદર જન્મી એ એ ચેતના ભૂમિ પસંદ કરી અને એ એટલા માસ્ટર સ્પીકર મેં બીજા કોઈ જોયા નથી બીજા કોઈ પામ્યા નથી હું તો એમની પાસેથી ઘણું મેળવું છું ઘણા વિચારોની ધાર તર્કની ધાર એમના થકી જ નીકળી છે એટલે શિષ્ય ન હોવા છતાં એક શિષ્ય છું અને એવા કોઈ ગુરુના બંધનમાં એ બાંધે એવા તો એ વ્યક્તિત્વ હતા નહીં ચોકઠાઓની બહાર કેમ કૂદકો મારવો બસ એની એક જ વાત હતી કે પ્રેમની વાત કરો ધ્યાનની વાત કરો મૃત્યુની વાત કરો ત્રણ જ વિષયો ઉપર મુખ્યત્વે બોલ્યા છે અમારા સ્વામી પ્રેમ છે એક રાજકોટની અંદર એ અસહતા કહેતા હોય કે એમના મુખ્ય વિષય ત્રણ જ છે પ્રેમ ધ્યાન મૃત્યુ પણ એ ત્રણ વિષયો ઉપર એટલા રંગો પૂરવી પૂરીને બોલે કે કેટલા અલગ અલગ પ્રવચનો તમારી સામે આવે કેટલા અલગ અલગ ગ્રંથો તમારી સામે આવે અને કેટલા તમે રાજી રાજી થઈને સાંભળ્યા કરો અને વારંવાર વારંવાર હોય પણ એમાં નવા 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 રંગો એ ઉમેરતા જાય એ કળા હું વ્યક્તિગત રીતે એમની પાસેથી પામ્યો અને હજી એ પામતો રહું છું તો એ અનંત ચેતના છે અનંત પ્રવાસ આપણે બધા એના સહયાત્રી બની શક્યા એનો એક આનંદ છે ઘણા બધા લોકોને જાત જાતની નાની મોટી વાક્યો પકડી પકડીને કોન્ટ્રોવર્સી કરવી હોય છે એના માટે કહેતા કે હું તો તમને ચંદ્ર બતાવું છું તમે મારી આંગળી જોઈ રહ્યા છો તો એવી જ આ વાત છે કે તમે ઓશોને ખરેખર પામવા હોય તો એ ડાયરેક્ટ એમની પાસે જાઓ તમે મેડિટેશન કરો ન કરો તમારી મરજી એ તો ચોખ્ખું કહેતા કે તમે જાગી જાઓ તમે હોશમાં આવી જાઓ એકવાર પછી તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી આનંદ એ જ પરમાત્મા છે અને એ તમારી અંદર આપોઆપ પ્રગટ થતો જશે જો બાકીનું બધું હટી જશે તો એ જીવવાની વિદ્યા આપણને શીખવી ગયા એવું એક વ્યક્તિત્વ એવા એક ખરા અર્થમાં રિયલ સેન્સમાં જેને હું લાડથી ગુરુ કહી શકું એવા ગુરુ પ્રેમ ગુરુ ધ્યાન ગુરુ અને જીવનની વિદ્યાના ગુરુ તો એ ઓશોને મારા નમસ્કાર મારા વંદન અને મારા યુવાન મિત્રોને મારે ખાસ વિનંતી કે તમારા બધા પૂર્વગ્રહોને બાજુએ રાખી બધું જ લઈ લેવું ઓશો રત્નીશ આચારમાં પ્રગટ થાય અને વિચારમાં પ્રગટ થાય આચારમાં પ્રગટ થાય એમાં નાનું મોટું આવે વિચાર જુદી ભૂમિકા છે તો મમત્વના ત્યાગની સ્થિત પ્રજ્ઞતાની વાત કરનાર વ્યક્તિ પણ ક્યાંક મમત્વ રાખે ક્યાંક ક્રોધ કરે ક્યાંક પ્રેમ કરે એ બધું આપણે જોઈએ જ છીએ ને તો એ આચારની ભૂમિકા છે આચારની તમે ગાળી નાખો વિચાર શાશ્વત એને પકડો વિરોધાભાસી લાગશે બહુ વિરોધાભાસી લાગશે વોલ્ટ વિટમેનનું એક કોટ છે ત્યાંથી જ હું સમાપન કરું છું આઈ એમ લાર્જ મારું ફેવરિટ અને મેં મારા ફેસબુકના પ્રોફાઇલમાં શરૂઆતમાં કોટ રાખવાના હતા ત્યારે રાખેલું પણ ખરું આઈ એમ લાર્જ બિકોઝ આઈ કન્ટેન મલ્ટીટ્યુડ્સ હું વિરાટ છું અને જે વિરાટ છે ને એમાં હોય કેમ અને રાત વિરોધાભાસ નથી સૂર્ય અને ચંદ્ર તારા વિરોધાભાસ નથી તો પ્રકૃતિમાં વિરોધાભાસ છે જ ને ગુલાબ અને કાંટા વિરોધાભાસ નથી પણ એ બધાનું સહઅસ્તિત્વ ભેગું થઈને એક સર્વાંગ સંપૂર્ણ બ્રહ્મનું ચિત્ર બનાવે ચેતનાનું અસ્તિત્વનું ચિત્ર બનાવે અને એ ચિત્ર એ ખરી ખરું વ્યાખ્યાન છે એ ખરું પ્રવચન છે જે આપણે મૌન રહીને ખામોશીથી સાંભળવાનું છે અને જેમાં કોઈ શબ્દો નથી ધન્યવાદ